બાર વિજ્ઞાન રસાયણ પ્રકરણ નંબર 9 અને MCQ પ્રશ્ન નંબર છે 141. નીચેના પૈકી કયું સમઘટકતા દર્શાવે છે? કયું પ્રકાશ સમઘટકતા દર્શાવે છે? બરાબર પ્રશ્ન એવો છે, કયું પ્રકાશ સમઘટકતા? તો પ્રકાશ સમઘટકતા માટે કિલેટ હોવો જોઈએ. કિલેટ એટલે દ્વિદંતીય, એટલે કે બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. હવે જો આમાં બહુદંતીય લિગેન્ડ પછી એક નહીં, જો આમાં બે EN છે, બે NH3 છે, બરાબર. એટલે આ દ્વિદંતીય બે કિલેટ બનશે. આ કિલેટ નથી, આમાં પ્રકાશ ક્રિયાશીલતા. આમાં કિલેટ છે પણ આમાં એક છે ને આમાં આ ચાર છે, બરાબર. આમાં એક ને આ કેટલા બે છે? તો જવાબ આવશે કયો? 141માં જવાબ આવશે એ, બરાબર. EN એટલે કઈ રીતે? તો પ્રકાશ સંબંધ એટલે કે એમાં શું થશે, વસ્તુને પ્રતિબિંબનો સંબંધ મળશે, બરાબર. કઈ રીતે? તો જુઓ કયું સંયોજન છે, CuEN પ્રવાહ થવું, આમાં CuCO આટલે આટલું દૂરી નાખો, વચ્ચે હરીશો, બરાબર. બરાબર. હવે +3, તો અહીંયા +3 બીજભાર આમ લખવાનો ખૂણો કરીને. પછી એમાં EN કેટલા? બે, અને NH3 બે. તો જુઓ આમાં અહીંયા EN, બરાબર. પછી અહીંયા આપણે EN અહીંયા લખીએ, EN, પછી NH3 અને NH3. આનું પ્રતિબિંબ કેવું મળશે? તો NH3 તો અહીંયા મળશે EN અને અહીંયા મળશે EN. તો આ વસ્તુ એનું પ્રતિબિંબ એ આના ઉપાડીને આની ઉપર બંધ બેસતો આવશે, નહીં આવે, તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળશે, બરાબર. તો આને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય. તો કયો આપશે? કિલેટ આપશે, બરાબર. પ્રશ્ન 142. નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા આપશે? તો જો ભૌમિતિક સમઘટકતા એકદંતીય લિગેન્ડ હોય અને સંખ્યા 2 અને 4 હોય, 4 અને 2 કે 2 અને 4, બરાબર. તો જો પહેલામાં જુઓ, પહેલામાં ભૌમિતિક સમઘટકતા 142માં પ્રશ્ન છે ને, તો આમાં 5 અને 1, આમાં દ્વિદંતીય 2, તો આમાં સવર્ગાંક આ સંયોજકતા કેટલી, એટલે દંત કેટલા? આમાં 4 અને 2, બરાબર. પછી એક દંતીય, આમાં EN અને 4, તો આમાં EN. હવે ભૌમિતિક સમઘટકતા બી આપશે કેટલો? જો આમાં 4 અને 2, બરાબર. તો કઈ રીતે? તો CuEN2 NH3 2, હમણાં આપણે ઉપર જે જોયું ને એ જ ઉદાહરણ છે, બરાબર. તો જો આ પ્રકાશ સમઘટકો આપશે. હવે એને આપણે ભૌમિતિક સમઘટકો હવે અહીંયા તમે NH3 લખો, અહીંયા NH3 સામસામે, અહીંયા EN, અહીંયા EN, બરાબર. હવે આને તમે NH3 અહીંયા લખો અને બીજો NH3 અહીંયા લખો, તો એક બાજુ આવી ગયા, બરાબર. EN અને આ EN, તો જો આમાં સામસામે આવી ગયા એટલે ટ્રાન્સ, આમાં એક બાજુ આવી ગયા NH3 એટલે આ શીશ, આ જો આ સામસામે આવી ગયા, આ આજુબાજુમાં આવી ગયા, તો આ શીશ અને ટ્રાન્સ, તો ભૌમિતિક સમઘટકો આપશે. તો આ સંયોજન છે ભૌમિતિકને જો એ ધ્યાનમાં રાખજો, આ સંયોજન જે છે એ આપણને પ્રકાશસમ ઘટકો આપશે, બરાબર. અને આ પ્રકાશસમ ઘટકો આપણને આપશે આ CuNH2 NH2, તો એ આપણને પ્રકાશસમ ઘટક બંને આપશે. 143માં નીચેના પૈકી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? આ ભૌમિતિક સમઘટકતા માટે શું હોવું જોઈએ? 2 અને 4, તો આમાં 4 અને 2 છે એક દંતીય લિગેન્ડ, બરાબર. બતાવશે આમાં 4 અને 2, દંત કેટલા? 4 અને 2. પછી આમાં 5 અને 1 આ નહીં બતાવે, બરાબર. પછી આ જોવાની જરૂર નથી, આ કેટલા છે? 2 અને 2, બરાબર. 2 અને 2 હોય તો ભૌમિતિક સમઘટક 2 અને 2 અથવા તો 2 અને 4, બરાબર. તો 143માં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 144.
प्रश्न नंबर 144, नीचेना पैकी क्यू संकीर्ण प्रकाशम घटकता दर्शावशे? मधु प्रकाशम घटकता क्यू दर्शावशे? हाँ मधु आगळ पण आ प्रश्न घणी वार आवी गयो आगळ अने आवशे हजू पण अने घणी घणी वखत पूछावणो छे। एटले जो आमा जो द्विदंतीय लिगेंड बे होय अने एक दंतीय बे होय बराबर अने एनो शीश सम घटक होय तो आपने प्रकाश सम घटकता बतावशे। तो जो आमा शीश ट्रांस तो आपशे ने शीश तो शीशा बे छे आमा बे अने बे छे आमा आर्यो। आगळ आवी गयो उदाहरण EN2Cl2। हवे आनो ट्रांसम घटक नहीं आपे पण एनो शीश सम घटक उदाहरण आ तमने आपी दो बे एक बाजू एटले शीश बे आनु प्रतिबिंबा तो वस्तु ने प्रतिबिंबनो संबंध मळशे। मैं आगळ तमने समझायु NH3 तो वस्तु ने प्रति तो आ एक याद रखजो खास के द्विदंतीय लिगेंड छे बे अने एक दंतीय बे होय तो आनो शीश सम घटक छे ए प्रकाश सम घटक आपशे। एटले आ जे आ संयोजन जे छे ए शीश अने ट्रांस आपशे अने बीजो DNAL એટલે કે પ્રકાશમ ઘટકો પણ આપશે ડી ડેક્સ્ટો ને લીવો। તો આ એક ખાસ યાદ રાખજો તમે વારંવાર આવશે ઘણી વખત બોર્ડની પરીક્ષામાં EEEEમાં બધા ઘણામાં પૂછાયેલો પ્રશ્ન છે આ। હવે જો PT+2 NH3+4 અને PT+4 CL6 અને PT+4 NH3+4 CL2 અને PT+6 कई समघटकता बंधु हम प्लेटिनम है +2 एम NH3+4 है बराबर अने आम NH3+4 है आम CL6 है आम CL4 है बराबर। तो आम शू थू आम कोऑर्डिनेशन नंबर एट्ले कि सवर्गांक बदलाणो बराबर आम सवर्गांक बदलाणो। तो सवर्गांक जयरे आ प्रकार की समघटकता जी है तो जुदा जुदा धातु आयन में धन विधवा ने ऋण विधवा स्मृति लिगेंड हेरफेर थाय तो एने सवर्ग समघटक एटले कोऑर्डि सवर्ग ने अंग्रेजी में शूँ कहवा कोऑर्डिनेशन आइसोमेरिज्म कहवाय। तो आनी अंदर शूँ थू तो आमा आमा आनी अंदर NH3 एना बदले शूँ आयु CL CL ना बदले NH3 बराबर तो आम कोऑर्डिनेशन समघटकता थशे। जो धातु आयन साथ लिगेन बदलाना जो टू नी साथ NH3 था टू नी साथ क्या आया CL आ गया प्लेटिनम 4 नी साथ CL था एम प्लेटिनम 4 में क्या आया NH3 आ गया तो शू थ लिगेन हेरफेर थी एम बराबर लिगेन हेरफेर थती हो तो एने सवर्ग समघटकता एट कोऑर्डिनेशन आइसोमेरिज्म कहवाय अंग्रेजी में। पची 146 प्रश्न CO NH3 6 CR NH जो आम ये तो आम CR साथ शू जोड़ेलू टू CN तो अँ शू आयु NH3 अने NH3 कोनी साथ तो कोबाल्ट साथ तो कोबाल्ट साथ CN तो आम शू थू एज तो अमने कोऑर्डिनेशन समघटकता कहो एज बंधन गुजराती में बंधन समघटकता सॉरी सवर्ग समघटकता कहवाई सवर्ग ने अंग्रेजी में शू कहवा कोऑर्डिनेशन तो कोऑर्डिनेशन आइसोमेरिज्म कहवाय। 147 प्रश्न नीचेना पैकी क्यू संकीर्ण आयन प्रकाश समघटकता आवी गयो आगळ जो हवे कयुं तो शीश अने शीशमां कयो तो द्विदंतीय बे अने एक दंतीय बे जोड़ायेला शीश तो आमां एक क्यू जवाब कई रीतनो आपवानो छे आपणे तो जवाब आ त्रण आपेला एमांथी क्यू तो क्यू के आपेलो फक्त क्यू तो बीमां तो 147 जवाब आवशे बी क्यू क्यू एटले आ शीश समघटक જે છે એ આપણને પ્રકાશમ ઘટકતા આપશે। મેં તમને ઉદાહરણ દોરીને બતાવ્યા। 148 પ્રશ્ન નંબર 148 નીચે આપેલા સંકીર્ણોમાંથી કયો એક પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? જોઈએનો એ પ્રશ્ન ફરી આવ્યો તો આર્યો શીશ બરાબર બે દ્વિદંતીય અને એક એક દંતી કૌંસની અંદર બારે નહીં જવાનું તો 148 જવાબ આવશે ડી। પછી જો આમાં પ્લેટિનમ પીરીડીન એમોનિયા હવે જો એક દંતીય લિગેન્ડ છે બધા એક દંતી અને ચારે જુદા જુદા હોય તો આમાં તમારે યાદ રાખવાનું ત્રણ ભૌમિતિક સમઘટકો એક શીશ બે શીશ અને એક ટ્રાન્સ ત્રણ ત્રણ મળશે બરાબર આ યાદ રાખી લેવાનું।
નીચેના માં આ બુકની અંદર તમને એ બી અને એક્સ એક્સ એલ એવું કંઈક આપેલું છે. બુકની અંદર ઉદાહરણ એક આપેલું છે, એમાં એ બી અને એમાં ઉદાહરણમાં એ બી અને એક્સ એલ આપેલા છે, ચાર જુદા જુદા એક દંતી, અને એમાં આપેલું છે ત્રણ સમઘટકો, યાદ રાખી લેવાનું આ બરાબર. બંધારણ તમને નહીં પૂછે. 150મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશ સક્રિયતા દર્શાવે છે? આવી ગયું પાછું એનું એ શીશ આવી ગયું, પ્રશ્ન સી શીશ આવી ગયો બરાબર. બી દંતીએ બે અને એક દંતીએ બે તો શીશ આવશે, તો 150મો જવાબ આવશે, 150મો જવાબ સી બરાબર. તો કેટલી વાર પૂછવાનો આ પ્રશ્ન? લગભગ 6-7 વખત તો આવી ગયો અલગ અલગ રીતે. પ્રશ્ન નંબર 151, નીચેનામાંથી કયા સંકીર્ણ માટે પ્રકાશસમ ઘટકો મળતા નથી? જો પ્રકાશસમ ઘટકો ન મળતા હોય એટલે કે કિલેટ ન હોય એવો પહેલાં શોધી કાઢો. પહેલાં કિલેટ કયો લીધો? આમાં ઈએન છે. 151મો પ્રશ્ન જે છે એમાં પહેલો કિલેટ નથી બરાબર. આ એક દંતી, આ એક દંતી, જો આમાં દ્વિદંતી, આમાં દ્વિદંતી, તો એ છે, એ જે છે એમાં એક કિલેટ બનતો, આ કિલેટ બનતો નથી. કિલેટ હોય તો તમને આ સંઘટકતા મળશે બરાબર, તેમાં કિલેટ બનતો નથી. પ્રશ્ન 152 સંકીર્ણ છે, સીઓ NH3 4 Br2 સીઓ કયા પ્રકારની? જો ફરી પાછો એ આવ્યો, 4 અને 2 હોય તો કઈ સમઘટકતા મળશે? તો ભૌમિતિક સમઘટકતા મળશે બરાબર. હવે પ્રકાશ ક્રિયાશીલ મળશે કે નહીં? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 4 અને 2 છે ને, તો 4 અને 2 છે તો તમને ભૌમિતિક સમઘટકતા અને આયોનિક સમઘટકતા આપશે, પ્રકાશ ક્રિયાશીલ નહીં આપે. આયોનિક કઈ રીતે? તો જો આમાંથી એક Br બહાર નીકળશે, આયન તરીકે Cl અંદર લિગેન તરીકે જોડાશે બરાબર. વીજભારમાં કોઈ ફેરફાર નહીં થાય કે બધા પરમાણુ એના જ રહેશે, આયનો બદલાશે બરાબર. તો એને આયનિકન અથવા તો આયનીય અથવા આયોનિક આપણે એને શું કહીએ છીએ, આયોનિક અથવા આયનીકરણ સમઘટકતા કહીએ છીએ બરાબર, આયનીકરણ સમઘટકતા. તો આ રીતે આયનીકરણ સમઘટકતા એટલે જવાબ આવશે, તો ભૌમિતિકે મળશે 4 અને 2 છે એટલે, અને એમાં ધનાયન એટલે ઋણાયન અને લિગેન એ શું થશે કે બદલાશે, એટલે આયનીકરણ અથવા આયોનિક અથવા એને બીજી એને જલીયકરણ બધી સરખી જ છે. આમાં એમાં આપણે જે દ્રાવણ મિશ્રણ સમઘટકતા કહીએ છીએ ને એના જેવી જ છે એ, તો આયોનિક સમઘટકતા આમાં મળશે. તો 152માં એ. 153, નીચેના પૈકી કયા સંયોજન અથવા સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? જો ભૌમિતિક તો 2 અને 4 હોવા જોઈએ બરાબર. સવર્ગન તો પહેલાંમાં એક, આમાં 2 અને 2 છે બરાબર, તો 2 અને 2 છે. કયા સંયોજન અથવા સંયોજનો એકથી વધુ જવાબ આવશે ભૌમિતિક સમઘટક દર્શાવે છે બરાબર. તો આમાં 2 અને 2 છે તો 2 EN, તો ભૌમિતિકમાં આપણને 1 EN છે ને 2 છે એટલે 3 છે તો નહીં આવે બરાબર. લિગન ટોટલ લિગન 3 છે તો આ નહીં આવે, પહેલો નહીં આવે. બીજામાં 2 EN બરાબર, આ તો આયન તરીકે છે તો બીજામાં પણ નહીં આવે બરાબર. બીજો પણ આ પણ, કેમ કે સવર્ગાંક કેટલો છે આનો? 4, પણ લિગેન્ડ કેટલા છે? 1 લિગેન્ડ 2 જ છે, જ્યારે આમાં 2 EN છે ને 2 આ છે, 4 ટોટલ લિગેન્ડ કેટલા? 4, અને સવર્ગાંક 4 અને 2, તો આ ભૌમિતિક બતાવશે 3. પછી આમાં એક CH3 NH3 હોવું જોઈએ, 2 અને આમાં NH3 2 તો 4 છે ને, તો 4માં NH3 2 અને PT એમાં તો એ ફક્ત 3 જ આવશે આમ તો જવાબ, તો ફક્ત 3 જવાબ આપ્યો નથી. તો 153નો જવાબ તમને ડી આપેલો છે, તો 3 તો સાચો આપે જ છે, બીજો 4 આપે છે. તો 4 આપ જો આપતો હોય ને તો આમાં શું હોવું જોઈએ? NH3 અહીંયા હોવું જોઈએ તો આપશે, અને પ્લેટિનિયમની સંયોજકતા +2 હોય તો, એટલે કૌંસ અહીંયા કરશો તો આપતો જવાબ સાચો પડશે, નહીં તો જવાબ ખોટો. કેમ કે કૌંસની અંદર લિગેન્ડ કેટલા છે? આ CH3 ને NH3 હોય
एनएच थ्री के बे है बे सी एल तो आपसे बे ने बे तो आ भूल से आम जवाब में। प्रश्न नंबर 154 154 मो प्रश्न पी टी सी एल टू एन एच थ्री फोर बी आर टू अने पी टी सी आर टू न हो भूल है तो पी टी सी आर ने पी टी सी एल होव जी क्योंकि लिंगन अँ सी एल एन एच थ्री बी आर तो अँ सी अँ बी आर होव जी बी आर टू होव जी बराबर पी टी बी आर टू आम होव जी तो शू थे बी आर अंदर आयो अने सी आ बारे गयो तो कई समघटकता आयनीय बराबर आयनीय हमें आप जुड़ू ने तो आयनीय केम के आम आ बी आर आयन तरीके तो ये बी आर आयन तरीके तो अँ क्या आयो लिगेंड तरीके अने आम सी एल जो लिगेंड तो ये सी एल क्या आयो आयन तरीके तो आम हेरफेर थी लिगेंडनी हेरफेर थी तो हेरफेर थती हुई